रामपर वेकरा सरकारी माध्यमिक अने उच्चतर माध्यमिक शाळाना एवोर्डी आचार्य वय मर्यादाना कारणे 31 वर्षनी शिक्षण सेवा बाद निवृत्त થતા કર્મનિષ્ઠ આચાર્યનો ભવ્યાતિભવ્ય વિદાય સમારોહ યોજાયો। કચ્છની જુદી જુદી માધ્યમિક શાળાઓમાં 31 વર્ષનું શિક્ષણ સેવા આપ્યા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા રામપર વેકરા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નિવૃત્ત થતા કર્મનિષ્ઠ આચાર્ય શૈલેષભાઈ એચ સિંદલ નિવૃત્ત થતા તેમને વિદાયમાન આપવા 28/10 ના રોજ ભવ્યાતિભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। રામપર વેકરાના અગ્રણીઓ શિવભા જાડેજા, અનિલભાઈ ગઢવી, હવે પછી આચાર્યનો ચાર્જ સંભાળનાર રાજેન્દ્રસિંહ જાડેજા નિવૃત્ત થતા શૈલેષભાઈ સિંદલ અને પ્રાથમિક ગ્રુપ શાળાના આચાર્ય મમતાબેન ભટ્ટે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। હાઈસ્કૂલની વિદ્યાર્થીઓના સ્વાગત ગીત બાદ શાળાના નવનિયુક્ત આચાર્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વિદાય લેતા આચાર્ય શૈલેષભાઈ સિંદલની સેવાની સરાહના કરી હતી। પ્રાસંગિક પ્રવચનમાં રામપર વેકરાના વકીલ શ્રી અનિલભાઈ ગઢવી, ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી શિવભા જાડેજા, ગ્રુપ પ્રાથમિક શાળાના આચાર્ય મમતાબેન ભટ્ટ અને હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કશિશ ભાટિયાએ શૈલેષ સિંદલની સેવાને બિરદાવી હતી। શાળા પરિવારે મોમેન્ટો અર્પણ કરી સાલ ઓઢાડી શૈલેષભાઈ સિંદલનું સન્માન કર્યું હતું। ગામના અગ્રણી શિવભા જાડેજા, એડવોકેટ અનિલભાઈ ગઢવી, વેકરાના ઉપસરપંચ શ્રી સીઆરસી આશાભાઈ રબારી, વેકરા કુમાર શાળાના આચાર્ય વસંતભાઈ ગઢવી, રામપર કુમાર શાળાના આચાર્ય મમતાબેન ભટ્ટ, કન્યા શાળાના આચાર્ય શ્રી બારિયા સાહેબ, શાળાના વિદ્યાર્થીઓ વગેરે પણ મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડીને વિદાય લેતા શૈલેષભાઈ સિંદલનું સન્માન કરેલ હતું। નિવૃત્ત થતા શૈલેષભાઈએ રામપર હાઈસ્કૂલ અને કન્યા શાળાને ભારત માતાની છબી તથા ગરબાના ડ્રેસ ભેટ આપેલ હતા। અહીં ઉલ્લેખનીય છે કે શૈલેષભાઈને 2014ની સાલમાં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બન્યા હતા। તેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવતા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સન્માનના પ્રત્યુત્તરમાં નિવૃત્ત થતા એવોર્ડી આચાર્ય શ્રી શૈલેષભાઈ સિંદલને સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। શાળા માટે અને સમાજ માટે હંમેશા કાર્યરત રહેવાની ખાતરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાઓ ચેતનાબેન પરમાર અને વિમળાબેન પરમારે કરેલ હતું, જ્યારે શાળાના સિનિયર શિક્ષિકા ઉષાબેન ઓઝાએ આભાર દર્શન કરેલું હોવાનું માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે વિગતો આપી હતી। શુભ ઉદઘાટન મૈત્રી હેન્ડીક્રાફ્ટ મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ રવિબાણ આશ્રમ હિંગરિયાના વરદ હસ્તે ભગવાનજી કરસનદાસ સકરાણી ઠક્કર પરિવાર પધારેલ સર્વે મહેમાનો ગ્રાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। મૈત્રી હેન્ડીક્રાફ્ટમાં તમને મળે છે હેન્ડીક્રાફ્ટ આઇટમો, લેડીઝ પર્સ, બેગ, ઘાઘરા ચોલી, ડ્રેસ મટીરિયલ્સ તેમજ અવનવી કુર્તીની અવનવી વેરાયટી। પ્રોપ્રાઇટર નિલેશભાઈ ઠક્કર, ફોન નંબર નોંધી લેશો 7977117424, એડ્રેસ ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ। શિવશક્તિ ટ્રાવેલ્સ ભુજથી અમદાવાદ ફક્ત રૂપિયા 4000માં, મોબાઈલ નંબર 7043773800, ભુજ કચ્છ। પુણ્યશાળી આત્માને અંજલિ અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી બળદિયા, લખુબાપા બળદિયા, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર, સાદગી સેવા પરોપકારના પર્યાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા શ્રી લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાગવાણી, ઉંમર વર્ષ 94, તારીખ 21/9/2023 ગુરુવારે શ્રીહરિને સ્મરણતા સ્મરણતા ભગવાનના અક્ષરધામમાં સિધાવ્યા છે। એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે, એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે। લખુબાપાના કાર્યો, એમની સાદગી, દેશ વિદેશમાં સેવા, રોજગારી આપવામાં એમનું પ્રદાન સદાય અમર રહેશે। જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમના જેવું વ્યક્તિત્વ હંમેશા આપણે સૌને, નવી પેઢીને પ્રેરણા આપશે। અંજલિ અર્પીએ છીએ। કલ્યાણ જેસાણી, જાદવા વિશ્રામ જેસાણી પરિવાર,
कांची जादवा कंस्ट्रक्शन, पीओ बॉक्स 2054006 06, नैरोबी केन्या, टेलीफोन नंबर 07175700062, ईमेल एड्रेस प्रेमजी जेशानी @ yahoo.co.in।